એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યુટમાં જાય છે. બીજું તો શું જોઈએ, હું આ લોકમાન્ય શાળાની વિદ્યાર્થી છું એનું મને અને મારા માતા પિતાને ગર્વ છે. આ પ્રમાણે આપણે આમાં એક ડ્રોપ એક્ટર્સ કહ્યું, શું આપણે અભિનંદન છે તે આપણે ચેક કરવાનું છે. કયો કલર છે? આપણે એફી પ્લસ ની વિનાયક કસોટી છે. બીજી એફી પ્લસ ની વિનાયક કસોટી છે. એફી પ્લસ થ્રી ની બીજી નિર્ણાયક કસોટી છે. આ એફી પ્લસ થ્રી નું દ્રાવણ છે. આ એફી પ્લસ થ્રી નું દ્રાવણ છે. એમાં એડ કરવાનું છે કે ફોર એફી સી એન સિક્સ પ્રશ્ન તમારે કરવાનું છે. જોજો કયો કલર આવે છે. ઓર્પિક્સ જેવો કોઈ પદાર્થ પ્રકાશ્ય સંગઠક છે કે નથી તે જોવાની ખબર પડે એના માટે પ્રયોગ કરવો પડે. અને પોલેરીમીટર નો પ્રયોગ કરો તો ખબર પડે કે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે કે નથી. હવે અવકાશ્ય સંગઠકતા નો બીજો પ્રકાર છે ભૌમિતિક સંગઠકતા, જેના પણ આપણે બે પ્રકાર છે, સેસ અને આવેલા હોય તો તેને સેસ સંગઠક કહેવાય છે, જેનું બીજું નામ છે સંપક્ષ. સંપક્ષ એટલે પછીની ભાગો કેવી સમાન, આથી એને સંપક્ષ તરીકે ઓળખવામાં આવે. અને એનો બીજો પ્રકાર છે ટ્રાન્સ. કોને કહેવાય કે જેમાં બે સમાન ક્રિયાશીલ સમૂહ કાર્બન કાર્બન દ્વિબંધની વિરુદ્ધ દિશામાં આવેલા હોય તો એને ટ્રાન્સ સંગઠક કહેવાય છે. જેને સિમ્બોલમાં લખીએ પેલેડિયમ ધાતુ વત્તા કાર્બન નું મિશ્રણ, જેને ઘણી બુકમાં
પેલેડિયમ ઓબ્લિક સી વડે પણ દર્શાવવામાં આવે. પેલેડિયમ અને ચારકોલ એટલે કોલસો, એ બેનું મિશ્રણ જેને પેલેડિકૃત કરેલો ચારકોલ તરીકે ઓળખવામાં આવે. અને આના વડે આંશિક રિડક્શન કરવામાં આવે તો આમાંથી આપણને આલ્કિન મળે. હેલોજન કયા કાર્બન પર છે? તે આલ્ફા. એની નજીક નો કાર્બન તે કયો? બીટા. હવે આલ્ફા કાર્બન પરથી હેલોજન ગયો અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન. આ બંને પરમાણુ દૂર થયા એટલે બંને ભેગા થયા. શું છૂટો પડ્યો? પદાર્થ માંથી શું દૂર થયો? આથી આ પ્રક્રિયાને ડી હાઇડ્રો હેલોજિનેશન. પણ એની અસર બીટા કાર્બન ઉપર પણ થઈ. બીટા કાર્બન પછી હાઇડ્રોજન બી ગયો. આ માટે આ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગયો આલ્ફા પરથી, એની અસર બીટાને પણ થઈ, જેથી બીટા વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખાય. પદાર્થ માંથી શું દૂર થયો? નમસ્કાર વડીલ મિત્રો, હું જતીન પટેલ, લોકમાન્ય વિદ્યાલય, વિજ્ઞાન પ્રવાહ, જેપી સર. હું તમને એમ કહું છું કે 11 વર્ષ સાયન્સમાં ભણવું એટલે કારકિર્દીનો વર્ષ ગણાય છે. ધોરણ 10માં 70% આવે, 80% આવે એ એટલા ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ 11 વર્ષ સાયન્સમાં જો ઓછા ટકા આવે તો એ સારી એન્જિનિયરિંગ કે મેડિકલ કોલેજમાં જઈ શકતો નથી. પણ જો 11 વર્ષ સાયન્સ સચવાય, સારી કોલેજ સ્કૂલોમાં ભણે અને જો એમાં વધુ ટકા આવે તો એ સારી એન્જિનિયરિંગ કોલેજ જેવી કે નિરમા, પીડીપીયુ, એસવીએનઆઈટી જેવી સારી કોલેજમાં જઈ શકે છે. મેડિકલ ફિલ્ડની અંદર એમબીબીએસ, આયુર્વેદિક, ડેન્ટલ, પેરામેડિકલ, બીએસસી જેવી સારી કોલેજમાં એડમિશન લઈ શકે છે. આના માટે તમારે એક 11 વર્ષ સાયન્સમાં તમારા બાળકોને ભણાવવા માટે એક સારી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે તમારા બાળકોને સમજે, તેના મનને સમજે, તેના હૃદય સાથે રહી એક મિત્ર તરીકે ટોટલ સ્ટાફ બાળકોની સાથે રહીને અભ્યાસમાં સહપ્રવૃત્તિ કરે એવી એકમાત્ર સંસ્થા હોય તો લોકમાન્ય વિદ્યાલય. હું પોતે મારી શાળામાં ભણતા દરેક બાળકોની જરૂરિયાતને સંતોષવા માંગુ છું. કોઈ એન્જિનિયર બનવું છે, એસવીએનઆઈટીમાં જવું છે તો હું મૂકીને રહીશ, એ મારા શિડ્યુલ પ્રમાણે કામ કરે. કોઈ એમબીબીએસમાં જવું છે, ડેન્ટલમાં જવું છે, હું તે બાળકોને મેડિકલ, ડેન્ટલ, એમબીબીએસમાં લઈ જઈશ, એ મારા શિડ્યુલ પ્રમાણે કામ કરે. પેરેન્ટ્સ મિત્રો, તમને શું જોઈએ? તમને એક સારી સંસ્થા જોઈએ જે તમારા બાળકને સમજી શકે. તમારે જે જગ્યાએ તમારા બાળકને લઈ જવા હોય તે જગ્યા હું લઈ જવા તૈયાર છું, હું બાળકને સમજી શકું છું એવું મારું માનવું છે. તો એક વાર પ્રત્યક્ષ મારી મુલાકાત લો. મારી સંસ્થામાં જે રેન્કર્સ બાળકો હોય, જેની ભૂખ વધારે છે, જેને મેડિકલ ફિલ્ડમાં ખૂબ આગળ વધવું છે, એન્જિનિયરિંગ ફિલ્ડમાં ખૂબ આગળ વધવું છે, એના એવા બાળકો માટે સારા કેમ્પસમાં જ એક અલગ બેચનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મારી શાળામાં એવા બાળકો છે જે મધ્યમ કક્ષાના હોય છે, તેવા બાળકોને અમે ભણાવીએ પછી એને તરત જ લખાણ કરાવીને કમ્પ્લીટ કરીને ઘરે મોકલીએ છીએ, જેથી ઘરે એ બાળકે મહેનત ખૂબ ઓછી કરવી પડે છે. જે બાળકો લોકમાન્ય વિદ્યાલય વિજ્ઞાન પ્રવાહમાં ભણે છે તે બાળકોને ટ્યુશનની કોઈ જરૂરિયાત ઉત્પન્ન થતી નથી અને અમે અહીં શાળામાં 7 કલાક મહેનત કરાવીએ છીએ અને 5 કલાક બાળકે ઘરે મહેનત કરવાની હોય છે. જે બાળક અમારા શિડ્યુલે ફોલો કરે છે તે બાળક સારી એન્જિનિયરિંગ, સારી મેડિકલ અને એક સમાજમાં સારો નાગરિક તરીકે પરિપૂર્ણ થાય છે. એના માટે હું જતીન પટેલ, જેપી સર અને મારી ટીમ આનંદ અને ઉલ્લાસની લાગણી અનુભવી છે. મારો પહેલેથી હેતુ રહ્યો છે જેને જેવી જરૂરિયાત છે તે પ્રમાણે બાળકોને હેલ્પફુલ થવું એ મારી કારકિર્દીનો એક ધ્યેય છે અને એ દિશામાં હું ખૂબ આગળ વધી રહ્યો છું. નમસ્કાર મિત્રો, હજુ એકવાર કહું, એકવાર તમારા બાળકને સાયન્સમાં મૂકો છો ત્યારે એકવાર લોકમાન્ય સ્કૂલમાં જેપી સરની પ્રત્યક્ષ મુલાકાત લેવ, ત્યાર પછી તમે તમને યોગ્ય લાગે તે ડિસિઝન લઈ શકો છો. નમસ્કાર.